जो तमारे टॉयलेट जवू तो तमारे कुदरतना खोले जवू पड़े का तो पछी राखवी पड़े एक 500 ml गाड़ी नी अंदर खाली बोतल। हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आ छे मारो फ्रेंड जिगर। સૌથી પહેલી વાત કે આ વિલોગ ગુજરાતીમાં છે, બરાબર? એટલે હિન્દીમાં આ વિલોગ છે નહીં અને આ વિલોગ ગુજરાતીમાં છે અને આની અંદર અત્યારે હું જઈ રહ્યો છું મારા ફ્રેન્ડની સાથે ઉબર ઇટ કરવા માટે। ઉબર ઇટ એકચ્યુઅલી એ કરવાનો છે પણ હું જઈ રહ્યો છું એની સાથે, કારણ કે અહીંયા ઉબર ઇટ કરે છે અને આપણે જાણીશું કે અહીંયા પાર્ટ ટાઈમ ઉબર ઇટ કરવામાં કેટલા પૈસા મળે છે તે। તો આ છે જીગર, જેને તમે પહેલાં પણ મારી બીજી વિડીયોમાં જોયો હશે। अपनी देशी गुजराती में है मेहवाणी, असल मेहवाणी में अत्यारे जीरो है, बराबर? अने जाइए एटले कहीए केटलू केटलू थाय छे अने केटला कमाईए छीए, जे थाय ए जोईए, केटला उहेडीए छीए उबर मांथी। तो बहुत बधा लोकोनी रिक्वेस्ट हती के तमे गुजराती में व्लॉग बनाओ, तो आ व्लॉग अमे गुजराती में बनावीए छीए। हां, स्टीकर छे ने लगावी उबर नु एमनम लगाई। जा हमारो बीजो फ्रेंड आई गयो मिरल व्यास, पाक्को अमदावादी जो बस ने जो पाक्को अमदावादी जो हमें त्रण जना अत्यारे जई रह्या छीए उबर ईट करवा माटे। हमें बे नवरा छीए, उबर ईट करे छे जिगर। शू छे के शांति शांति। હવે જેમ ઉબરમાં ફરીએ એ પ્રમાણે અમે તમને આ અપડેટ આપીએ કે ભાઈ શું છે અને કઈ રીતનું છે, બરાબર? મિરલ બી ઉબર ઇટ કરે છે ને, મિરલ કોક વખત તે બી પાર્ટ ટાઈમ કરે છે। અત્યારે કેટલા વાગ્યા? હું અલગ એરિયામાં 5:30। એ તું અલગ એરિયામાં કરે છે? આ ભાઈ ડાઉનટાઉન સ્પેશિયાલિસ્ટ, આ ડાઉનટાઉન સ્પેશિયાલિસ્ટ, કારણ કે ડાઉનટાઉનમાં સર્જ વધારે હોય છે એટલે અત્યારે કેટલા છે ને 5:30 જેવું થયું છે, 5:30 ની આજુબાજુનો समय थयो छे। तो 5:30 अमे निकळीए छे अत्यारे, એટલે 2 કલાક જેવું કરીશું ને આપણે, 2-3 કલાક જેવું કરીશું અને 2-3 કલાક જેવું કરીને જોઈએ કેટલા કુકા કમાઈએ છીએ। અમે જોડે 3 જણા છીએ એટલે મસ્તી કરતા જઈશું। We are on the most busiest way. ले गुजराती में जे बोलू है गुजराती में बोल। हां, एडिट करवू पड़से તમાર પછી। અરે તું બોલ ને ગુજરાતી માં, આપણે વાંધો નહીં। આ મોન્ટ્રીયલ નો સૌથી બિઝીએસ્ટ રોડ કહી શકાય પીક અવર્સ માં 40 ઈસ્ટ। હા, 40 ઈસ્ટ ગયો પર જુઓ તમે બ્રિજ ઉપર એટલો બધો ટ્રાફિક હશે અહીંયા, અહીંયા જક્કા જામ થઈ જાય છે। જો આ આપડા ઇન્ડિયા જેવું नंग गजब है। यही नंग तो बता ये भी सोने यार बहुत है। जिका डेट ली थी ते अनि वैक्सीनेशन ली थी कई तारीख ली थी? 22 तारीख। 821 सेंक्रुआ कई जगह सेंक्रुआ नहीं ली थी એટલે વાનિયા માં જ આવશે લગભગ। ઓકે, વાનિયા માં 821 તે લી थी वैक्सीन। मैं ली थी, काले ली थी। શું થયું? કેવું રહ્યું? બસ સરસ રહ્યું। फाइजर આપી એમને, फाइजर આપી એમ। દુખા જ ખરું એટલે થોડુંક આમ જળજણાટી થાય પણ અહીંયા કાલે મને મસલમાં થોડુંક સ્વેલિંગ હતું। આપણે ટીટનસ નું ઇન્જેક્શન લઈએ રે, એવું થતું છે ને? હા બસ, પણ આમ કઈ નહીં હતું, આમ વધી ગયું બધું। મેં 10મી એ લીધી। સરસ। આપણે બધાનો ઓલમોસ્ટ જનરલી બધાનો વેક્સિનેશન પતી ગયો જે આપણે એ બધા, આપણા એ ગ્રુપ વાળા બધાનો અહીંયા વેક્સિનેશન પતી ગયો। તારો વારો છે એમ? આ દેખાય છે મોટો માર જેવો, બાકી આ છે ઘણો નાનો। કેટલી ઉંમર થઈ લે તારી? 36। એટલે હવે એનો વારો આવ્યો છે વેક્સિનનો, એટલે પાર્ટી હવે વેક્સિન લેવાની છે ભાઈ। ઇન્ડિયાની અંદર જો તમે લોકો વેક્સિન ના લીધી હોય ને તો વેક્સિન લઈ લેજો। વેક્સિનના ફાયદા વધારે છે, નુકસાન કશું નહીં, બરાબર? કોરોના સામે લડવું હોય ને તો વેક્સિન લેવાનું ભૂલતા નહીં। એકદમ અમદાવાદની એકદમ ભાઈ લેન ચેન્જ કરના કે ફાટ કર પર એટલી જગ્યા બે ઘડી તો એવું થયું કે આપણો પેલા લાલ દરવાજામાં પેલા રિક્ષાવાળા ગાલદન વચ્ચે એવી રીતે ગાલી દીધી, એવું રોકેટની જેમ જ આવ્યું। ઝૂમ કરતો પણ હવે જગ્યા એટલી જતી તો કેલા કે આગળ તો પાછળ કે અહીં તો ગાલી પડે પણ તો આયા લોકો કોને અડી જાય ને ખોટું કારણ વગરની માથા કુટાઈ જાય, એના કરતા ભાઈ જપના શાંતિથી જવા દે। જો આ ભાઈ મોન્ટ્રીયલ નું ફેમસ ઓરેન્જ જુલેપ, અહીંયા ઓરેન્જ જ્યુસ પીવા પહેલા સમરમાં બહુ આવતા હતા પણ આ કોરોનાના કારણે અત્યારે આવતા નહીં। પણ અત્યારે લોકડાઉનના કારણે 9:30 વાગે કર્ફ્યુ છે એટલે બધું બંધ જેવું જ છે એમ, સમજો ને તમે? આપણે અમદાવાદમાં જેવી હાલત છે ને એવી જ હાલત થઈ છે, કંઈ બહુ જાજો ફરક નહીં આવ્યો. મંડે થોડું સ્લો હોય છે ઉબરમાં, કેમ કે વીકેન્ડમાં બધાએ પૈસા ખર્ચી કાઢ્યા હોય, એટલે અત્યારે સોમવારે એમની પાસે પૈસા બહુ ઓછા હોય એટલે ઓર્ડર બહુ ઓછા કરે. ટૂંકમાં આજે સોમવાર છે તો જોઈએ સોમવારના દિવસે કેટલું થાય છે. અને અત્યારે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે જીગા? આપણે અત્યારે ડાઉનટાઉન જઈ રહ્યા છીએ. ડાઉનટાઉન એક્ચ્યુઅલી આપણું પહેલું લોકેશન કયું છે? પહેલું લોકેશન અત્યારે આપણે જઈશું સેન્ટ કેથરીન ઉપર જઈશું. જીગર ઉબર ઈટ લાંબા ટાઈમથી કરે છે ને એને એક્ચ્યુઅલી ખબર છે કે કયા લોકેશન ઉપર બિઝનેસ વધારે સારું થાય છે. બરાબર, હું ઉબર એક્સ કરું છું. ઉબર એક્સની અંદર તો તમે કોઈ બી જગ્યાએ કરો ને તો વાંધો નહીં આવતો, પણ ઉબર ઈટની અંદર છે ને એને લોકેશન ફિક્સ કરેલા છે કે એ લોકેશન ઉપર જઈએ ને તો જનરલી ટ્રીપ મળવાના ચાન્સીસ વધી જાય છે. એટલે ત્યાં રેસ્ટોરન્ટ વધારે એ એના એક્સપિરિયન્સથી એને નક્કી કરેલું છે. તો એ પ્રમાણે અત્યારે હાલ અમે ડાઉનટાઉન બાજુ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ જોઈએ હવે આજે કેવો ધંધો થાય છે. આજે આમ તો છે તો સોમવાર, બહુ આશા નહીં, પણ જે થાય જોઈ લઈશું, જે બી ભેગા થાય એ કરી લઈએ. બીજું તો શું, આ ઉબર ઈટ ફરવાના પૈસા આપો છે તમે? હા, તમને સ્પેર ટાઈમમાં ફરવાના પૈસા મળે. હા, તમારા જો આખું સિટી જોવું હોય તો ઉબર ઈટ્સ બહુ કામની વસ્તુ છે. તમે જોઈ લો એના પૈસા કમાવા મળે. સાચી વાત છે. હું ફૂલ ટાઈમ ઉબર કરું છું, મીન્સ ઉબર એક્સ કરું છું, જે પેસેન્જર વાળું ઉબર છે ને એ કરું છું. પણ મિરલ અને જીગર આ બે જણા જે ખરા ને એ બે જણા પાર્ટ ટાઈમ ઉબર ઈટ કરે છે. એટલે અત્યાર સુધી મેં જે વિડીયો મૂકીને એની અંદર તમને ઉબર એક્સની માહિતી આપી છે, પણ આ વિડીયોની અંદર હું તમને ઉબર ઈટની માહિતી આપીશ કે ઉબર ઈટમાં અહીંયા કેવું છે અને એકચ્યુઅલી કેટલા થાય છે એ બી હું તમને કહીશ કે ભાઈ આજે અમે કેટલા કમાયા. બરાબર, સીધી ભાષામાં આપણે ગુજરાતી હોય ને એટલે પહેલી વસ્તુ એ જ આવે કે આજે કેટલા છાપ્યા. જે છાપવાના છે ને કેટલા છપાયા ને એ જોઈએ હવે કેટલા છપાય છે. પ્રિન્ટિંગ પ્રેસમાં છે અત્યારે, છપાવવાનું કામ ચાલે છે. જોઈએ હવે. પોલીસો ખોટા પકડે, કેમ કે અહીંયા એલાઉ નથી કે તમે ફોન ચાલુ ગાડીએ ફોન ઉપર વાત કરો. બેટર છે કે એરપોર્ટ તમારી પાસે હોય તો તમે ઈઝીલી ફોન પિકઅપ કરી શકો. એરપોર્ટ ઉપર વાત કરતા ચાલે નહીં, વાંધો. હા, એમાં વાંધો નથી. અને એમાં પર્ટિક્યુલર એક જ કારમાં નખાયેલા હોવા જોઈએ. અને આ ભાઈ છે ને ઇન્સ્યોરન્સમાં કામ કરે છે, ઇન્સ્યોરન્સ કંપનીમાં. આખો દાડો ફોન ઉપર લાગેલો હોય ને. ઇન્સ્યોરન્સ બ્રોકર છે, આખો દાડો ફોન ઉપર લાગેલો હોય. એવી મગજની કડી થઈ જતી હોય ને, નહીં 8-8 કલાક સુધી ફોન. એક્ઝેક્ટલી, કોમ્પ્યુટર અને ફોન એટલે શું આવી રીતે થોડા બહાર નીકળ્યા હોય ને તો ફ્રેશ થવા માટે, ફ્રેશ થવા એમ બેગર થવા હોય અહીંયા ગાડી. અહીંયા ભિખારી હોય છે, આપણને એવું લાગે કે નહીં હોતા, બાકી જો અહીંયા બી હોય છે. થ્રી આમીગો વાળો રોડ આવ્યો સેન્ટ કેથરીન, એક કે બે વાર હું આવ્યો. હવે આ જોવો છો તમે, બંને બાજુ ગાડીઓ બધી ઉબરની જ છે. જો આને એક્સપિરિયન્સ હોય, અહીંયા બધા ઉબર વાળા હોય ને. આ બધા ઉબર વાળા, જેટલી ગાડીઓ દેખાય ને બધી ઉબર ગાડીઓ બધી ઉબર વાળાની છે. અને આપણી ઇન્ડિયન પબ્લિક તો બહુ જ હોય છે, સ્ટુડન્ટો બહુ જ ઉબર કરે છે. એટલે તમને અહીંયા ઘણા આપણા ઇન્ડિયન્સ બી જોવા મળે. અહીંયા બધી રેસ્ટોરન્ટો બધી બહુ છે, બધી જ રેસ્ટોરન્ટો છે, એટલે બધા લોકો મોસ્ટલી અહીંયા જ ઊભા હોય છે. અને જો એને ઓનલાઈન બી કરી નાખ્યું, અત્યારે ઓનલાઈન છે. હવે અહીંયા બેન વેઇટ કરવાનું કે ભાઈ આવે છે કે નહીં આવતી. સોમવાર છે એટલે આશા તો નહીં, બહુ આશા નથી. સ્લો હોય તો નસીબ હોય એટલે મળી જશે. હા, તો ઠીક છે, નહીં તો પછી ફરીને ઘરે પાછા પૈસો કરીને. આપણે સ્ટોર ટી, આપણે ઇન્ડિયાના ફાલુદા. હા, લોકો અહીંયા ઇન્ડિયાના બબલ ટી. હા, બસ અહીંયા આ ટાઈમે જો ને અત્યારે આવો ટ્રાફિક હોય, મોટા ભાગનો બધો ઉબરની ગાડીઓનો જ હોય ને. મોસ્ટલી ઉબરની ગાડીઓ જેટલી આજુબાજુમાં બધા દેખાય છે, પાર્કિંગની બધા. અને અત્યારે તો આ તો ઘણો ઓછો છે. રવિવારે ખબર પડે નહીં, શનિ રવિ આ તો એકચ્યુઅલી બહુ ઓછો છે અત્યારે. શુક્ર શનિ રવિ આ 3 દિવસ તો ઉબરની અંદર ધૂસ પાડી નાખે ને આપણી પબ્લિક નકર આટલું વધારે કમાવાનો દિવસ ફ્રાઈડે સેટરડે અને સન્ડે શુક્ર શનિ રવિ આપણી ગુજરાતી પબ્લિક છે ને ઘરે બેહી જ ના રહે ને પાર્ટ ટાઈમ માં ઉબર કરવા નીકળી જ પડે કારણ કે આ 3 દાડાની અંદર તો અહીંયા જોરદાર માર્કેટ હોય કારણ કે હું પાર્ટ ટાઈમ ની અંદર ગયા વર્ષે હું 8 મહિનાની અંદર $30,000 કમાયો પાર્ટ ટાઈમ બરાબર સાંભળી લો હવે વિચાર કરો તમે અને આપણે આપણા બોસ પરવાના પૈસા કોણ આપે મિનિમમ અવર્સ ના $25-30 પડે પાર્ટ ટાઈમ ની અંદર એને $30,000 બનાયા અને અહીં આપણે ધારો કે જોબ કરતા હોઈએ હા બરાબર બેઝિક જોબ સર્વાઈવલ જોબ માની લેનો તો સર્વાઈવલ જોબ કરતા હોય તો કેસ ની અંદર આપણે કેટલા પૈસા થાય $35,000 ફૂલ ટાઈમ મેક્સિમમ આ તો સારી એમાં $15 સેલેરી હોય તો $35,000 બાકી તમારું બેઝિક સેલેરી હોય તો તમારા $30,000 થી $31,000 40 કલાકના મળે પણ 40 કલાકની વાત કરું હું મેં અહીંયા જે કર્યા એ 18 થી 20 કલાકમાં અમે આટલા કર્યા એટલે પાર્ટ ટાઈમ જોબ પરથી છૂટ્યા પછી એક્સ્ટ્રા ટાઈમ છે ને એની અંદર કરવાનો અને ગુજરાતી હોય ને એટલે ધંધા ઉધી જ કાઢો ક્યાંથી પૈસા કમાવાના અને પૈસા વસ્તુ આમાં એવું છે પાછું એ 8 મહિના જ મેં કરી હતી હજુ એમાં ફૂલ ટાઈમ 12 મહિના નથી કરી બાકી એમાં મારા ફૂલ ટાઈમ કરતા તમને એમાં વધારે પૈસા મળે જો આગળ કોઈક સ્પોર્ટ્સ કાર જાય છે કઈ જલે આ પોન્ટિયાક ની છે ને હા પોન્ટિયાક જો ડાઉનટાઉન માં એટલે આવી બધી રંગબેરંગી ગાડીઓ જોવા મળે બધા વોકિંગ ઉપર પણ ઉબર બહુ કરે છે આપણા સ્ટુડન્ટ્સ ને જે છે હા ને એ વોકિંગ અને સાયકલ ઉપર બહુ કરે છે એટલે તમે વોકિંગ સ્ટુડન્ટ અહીંયા વોકિંગ ઉપર બી કરો છો ઘણા લોકો ઉપર ચાલતા જો ધારો કે તમારી જોડે ગાડી ના હોય અને એ કેસની અંદર તમારો ઉબર કરવી હોય તો એ કેસની અંદર તમે વોકિંગ પર બી ઉબર કરી શકો છો જેની અંદર કેટલું ડિસ્ટન્સ આપો છો આ લોકો જનરલી 500 મીટર થી 1 કિલોમીટર ની રેન્જ ની અંદર તમને એ લોકો ડિલિવરી આપે આ જો આવી રીતે ધારો કે જો આ પાછળ જો દેખાય તો તમને પણ એ લોકો આ રીતે ઉબર કરતા હોય છે કે ધારો કે પેલું શું કે સ્કેટબોર્ડ લાવી દે કાં તો પછી ઇલેક્ટ્રિક સાયકલ લાવી દે ઇલેક્ટ્રિક સ્કૂટર બી ચાલે કાં તો પછી આપણી દેશી સાયકલ હોય એ બી ચાલે અને એમાં પણ તમે સારા પૈસા કમાઈ શકો છો મારા ફ્રેન્ડ જે ઘણા લોકો છે કે જે લોકો વોકિંગ કરે છે વોકિંગ ની અંદર બી શું છે કે વોકિંગ ની અંદર બી એ લોકો $30 પાડે છે કલાકના એટલે જો એવું જરૂરી નહીં કે ઉબર ઈટ કરવું હોય તો ગાડીની જરૂર છે જેમ ગાડી ના હોય તો કંઈ વાંધો નહીં તમે વોકિંગ બી કરી શકો છો અને તમે સાયકલ લઈને કરવા માંગતા હોય તો સાયકલ લઈને બી થાય ભંડારી ક્યુઝિન ઇન્ડિયન વડાપાઉં સોયા ચા એનો વડાપાઉં બહુ સારું આવે લેતો ના ભાઈ ના હતા નહીં ખાવું વડાપાઉં ખાવ ને ખાઈશું હતા થોડું ધંધો કરી લઈએ ને પછી આવક થાય પછી જાવક કરીએ હા આવક કર્યા વગર જાવક નહીં કરવાની તો જો અમે અત્યારે સેન્ટ કેથરીન સ્ટ્રીટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે અહીંયા બસ ખાલી વેઇટ જ કરવાની છે તો થોડા ગાડીમાંથી બહાર નીકળ્યા તો જોઈએ હવે અહીંયા ફરી ઓર્ડર આવશે તો ઠીક છે અહીંયાથી નિયરેસ્ટ ગાય ઉબરમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે વોશરૂમનો સૌથી મોટો કારણ કે અત્યારે ક્યાંય તમને વોશરૂમ તમને મળશે ને કેમ કે કોરોનાના લીધે બધી રેસ્ટોરન્ટવાળા પહેલાં જવા દેતા હતા પણ અત્યારે નથી જવા દેતા અહીંયા ઉબર કરવામાં કે ઉબર ઈટ કરો કે ઉબર એક્સ કરો સૌથી મોટો પ્રોબ્લેમ વોશરૂમ જો તમારે ટોયલેટ જવું હોય તો તમારે કુદરતના ખોળે જવું પડે કાં તો પછી રાખવી પડે એક 500 ml ગાડીની અંદર ખાલી બોટલ ના એટલે અમુક પેટ્રોલ પંપ મને ખબર છે કે અમુક જગ્યા કે અમુક લોકેશન ઉપર તમે જાઓ ને તો વાંધો નહીં પણ એ તમને એ તમે પિન અપ કરેલા હોય ને કે આ લોકેશન પર જવાનું છે તો વાંધો નથી બાકી બહુ તકલીફ છે અત્યારે આ કોરોનાના કારણે કારણ કે ઓલમોસ્ટ બધી રેસ્ટોરન્ટોના વોશરૂમ બંધ કરી ત્રણ જણા નવરા અડધો કલાક થઈ ગયો ઉભા. અડધો કલાક થઈ ગયો ને હજુ સુધી કઈ આવી નહીં ટ્રીપ. ઉબરમાં જ બધા ઉભા બસ આવી રીતે ફ્રેન્ડ સર્કલ બધા ઉભા રહે. આવે ત્યારે એક એક લાઈન નીકળે, બાકી ગપ્પા મારો. આપણે આપણા મનના રાજા. અત્યારે એક બીજો ભાઈબંધ છે, એ બી અહીંયા જ છે ને? હા, અહીંયા છે. હમણાં જ આવી ગઈ છે ડિલિવરી. એ ફ્રી પડશે તો એ બી આવશે. બાકી જગ્યા ફિક્સ હોય કે આ જગ્યાએ બધા ભેગા થતા હોય. આપણે ઇન્ડિયામાં જે રીતે પાનના ગલ્લે ભેગા થયા, આમ રેસ્ટોરન્ટ નહીં અહીંયા ભેગા થવાનું. અડધો કલાકની વેઇટ કર્યા પછી એવો કંટાળીને નીકળ્યા નહીં બીજા લોકેશન ઉપર. અડધો કલાક વેઇટ કરી પણ અહીંયા કોઈ ઓર્ડર આવ્યો નહીં. કંટાળીને હવે એક બીજા લોકેશન ઉપર જઈએ છીએ. કયું લોકેશન છે? આ નોથ્રેદામ કરીને છે. નોથ્રેદામ સ્ટ્રીટ ઉપર જઈએ છીએ. જોઈએ ત્યાં આગળ કોઈ ઓર્ડર મળે છે કે નહીં મળતો. આજ સોમવાર છે ને એટલે ઠેકાણું નહીં હોય ઓર્ડરનું. મળે કરો ના મળે જેવો તે છે ને એમને પાછા જવાનું થાય. અત્યારે થોડું સ્લો છે, બાકી આવું નહોતું પહેલાં ઉબર. જ્યારે અમે વર્ષ પહેલાં કરતો હતો, 6-8 મહિના પહેલાં, પણ આટલું સ્લો નહોતું કેમ કે અત્યારે કોરોનાના લીધે પ્લસ અત્યારે ડ્રાઈવર પણ એટલા વધી ગયા છે, એટલા માટે કોમ્પિટિશન પણ. હવે એકચ્યુઅલી અત્યારે થયું છે કે એવું ખબર છે કે હું ઉબર એક્સ કરું છું, આ ઉબર ઈટ કરું છું, પણ અત્યારે હાલ એ કેવું છે કે અત્યારે લોકડાઉન ચાલે છે અને ઉપરથી પાછી રાત્રે 9:30 પછી કરફ્યુ થઈ જાય અને રેસ્ટોરન્ટ, બાર, ડિસ્કોટેક, પબ બધું જ બંધ. એટલે ઉબર એક્સની અંદર એટલી બધી અત્યારે હાલ ટ્રીપો નથી આવતી. એટલે જે લોકો રેગ્યુલર જે પહેલાં ઉબર એક્સ કરતા હતા ને એ લોકો બી અત્યારે હાલ ઉબર ઈટમાં આવ્યા છે. નહીં, એટલા માટે કોમ્પિટિશન થોડી વધી ગઈ છે એમ. એટલે જે ઉબર ઈટ પહેલાં ડેડિકેટલી ઉબર ઈટ કરતા હતા એ લોકો તો કરે જ છે અત્યારે, પણ જે લોકો ઉબર એક્સ કરતા હતા મારા જેવા એ લોકો બી અમુક લોકો અત્યારે ઉબર ઈટ કરી રહ્યા છે. એટલે એના કારણે શું જે ઉબર ઈટ રેગ્યુલર કરતા હતા એમને થોડો ફરક એમાં બી પડ્યો છે. કોરોનાના લીધે થોડું વધારે, કોરોનાના કારણે થોડી ઇફેક્ટ વધારે છે. અને આમ બી જ્યારે વિડીયો બનાવવાનું નક્કી કરીએ ને એટલે આવું થાય છે. જ્યારે વિડીયો બનાવીને નક્કી કરીએ ને કે આજ વિડીયો બનાવીને બતાવું તમને કહીએ આવી આ રીતનું છે, આ રીતનું છે, એ દાડે દશેરાના દિવસે ઘોડું દોડતું થઈ. We are soldiers, the three of us. We are soldiers. My girls are better than yours. Bhai kalak pasi aayi moti aayi ja ra aayi bhai ra. એટલે બે ટ્રીપ છે ને ખાતું ખુલ્યું કરું કલાક રખડ્યા પછી છેવટે બેર પડ્યો. એક ટ્રીપ આવી કલાક સુધી તો આમથી ત્યાં વાટા ફેરા જ મારે. અત્યારે જારી કે સેમ મિશેલ બાજુ કે અકાડી બાજુ આવે? ના 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 લે, આ વર્ધુન બાજુ. આપણે વર્ધુન બાજુ જઈશું અત્યારે. કઈ બાજુ છે? તો આ રેસ્ટોરન્ટમાં જવાનું છે. જીગરે બધો સામાન લઈ લીધો એનો ડિલિવરી માટેનો. હવે અંદર જઈ અને ડિલિવરી લેતો આવશે. હું નોર્મલી પોઈન્ટ ક્લિયર કે ડીડીઓ બાજુ વધારે કરું છું, કારણ કે ત્યાં પાર્કિંગની કોઈ એવી પાર્કિંગની રામાયણ નહીં થતી. ના રેસ્ટોરન્ટમાં પાર્કિંગની મગજમારી થાય કે ના કસ્ટમરના ઘરે. મોસ્ટલી બધા હાઉસવાળા હોય એટલે બહાર પાર્કિંગ મળી જાય. જો જીગર ડિલિવરી લઈને આવી ગયો. આજના દિવસની પહેલી ડિલિવરી લઈને જીગર આવી ગયો છે. હવે અમે ડિલિવર કરવા જઈશું. ના જીગર બીજું પિકઅપ છે. બે પિકઅપ આવી છે ભેગી? હા, બે પિકઅપ છે. બે પિકઅપ છે. બે પિકઅપ આવી છે એટલે હવે એક પત્યું. બીજી બે કસ્ટમર એવું? હા, એક જ રેસ્ટોરન્ટ બે કસ્ટમર? ના, બે અલગ અલગ છે. બીજું પિકઅપ અલગથી કરવાનું છે. બીજી રેસ્ટોરન્ટ છે હજુ અહીંયાથી 3.5 કિલોમીટર દૂર, એટલે રસ્તામાં જ હશે. અને ત્યાંથી પછી સીધું કસ્ટમરના ઘરે. ચાલુ કરી દેવા જેવી હતી. સાચી વાત છે. એટલે બેમાંથી જેના આવે ને. હા, એમ તો મારું એકાઉન્ટ એ હતું. એટલે આપણે નવરા 3 જણા બેહી રહ્યા હતા. રૂડી વિચાર્યું જ નહીં કે આપણે 3 જણા ઉબર કરી શકતા હતા. આવું થાય અમુક વખતે. આવા આઈડિયા છે ને બહુ કલાક 2 કલાક રહીને મગજ સુન થઈ જાય પછી જ આઈડિયા આવે. પેલી બીજી ડિલિવરીના લોકેશન ઉપર આવી ગયા અને પિકઅપના લોકેશન ઉપર આવી ગયા. पास हमें आएगी एमसीसी टाइम करेंगे, एमसी टाइम मैच क्रॉस करेंगे, बड़ा सिग्नल क्रॉस करेंगे जाइए इतनी बार। कई बार सामने सर आड़ी पाचा रेस्टोरेंट से आ रेस्टोरेंट में पिकअप करवाना जो ऑर्डर मार दे लेंगे उनकी घर ऊपर ऑर्डर पिकअप करवा माटे ना गाड़ी लाए पेलू गाड़ी लेऊ ने चाल से आ बड़ा तामझाम लाइन पर ऊपर नहीं मिलो ले गया बोरिटमा ઉબર કરવાનો ફાયદો શું ખબર નહી રતન શું કહે તમને રસ્તાના બધા આઈડિયા આવી જાય ફેમિલિયર થઈ જાવ તમે ડ્રાઇવિંગ એટલે તારું અંદર ચાલુ છે હવે ડિલિવરી નું લોકેશન સેટ કરી દીધું છે અને હવે અમે ઉપડ્યા કસ્ટમર ડિલિવરી આપવા માટે અમુક સારા લોકેશન ઉપર તમારે ડિલિવરી કરવાની હોય ત્યાં તમને ટીપ આપે છે કેમ કે ત્યાં वेल एजुकेटेड वेल सेटल लोगों रहता हो जनरली आई नहीं जे लोकल पब्लिक का ने टीप आलो फ्रेंड्स यार ये लोगों आप તમે જો ઉબર ઈટ કરતા હો અને તમારે જો મેકડોનાલ્ડ્સ કે A&W નો ઓર્ડર આવ્યો તો ટીપની આશા નહીં રાખવાની સારી રેસ્ટોરન્ટ નો ઓર્ડર એટલે જનરલી ટીપ આપે તમે ડિલિવરી ના લોકેશન પાસે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અહીંયા આટલા માં જ કહે છે ને બસ આવી રહ્યું 100 મીટર એને 100 મીટર એને આવી ગઈ આ જીગર અહીંયા ડિલિવરી આપવા જશે તો આગળ બીજો ડિલિવરી વાળો છે જો કયું પાર્સલ છે ખબર ન છે ડિલિવરી ના લોકેશન ઉપર 700 મીટર જો આજનો દાડો તો અમારો દશેરાના દાડે ગોળું દોડ્યું નથી પણ આગળ એક્ચ્યુઅલી કઈ રીતનો બિઝનેસ છે ને એ તમને બતાવી દઉં જનરલી જે વીકનું રેગ્યુલર હોય છે એ આવી રીતે આવે છે આ એનું કયા એપ્રિલ 26 થી મે 3 નું છે એમાં $600 નું થયું છે એની અંદર 21 કલાકની અંદર $600 થયા છે બરાબર અને આના આગલા અઠવાડિયામાં શું છે આગલા અઠવાડિયામાં 20 કલાકમાં જ 650 જેવા થયેલા છે એટલે જનરલી એવરેજ તમે સમજો ને કે આની આજુબાજુ રહે તમારી એવરેજ 20 કલાકની અંદર તમને આટલા મળે આજનો દિવસ તો જો કે અમારો તો દશેરાના દાડે ઘોડું દોડ્યું નહીં એટલે કંઈ તમને આજનું તો કંઈ કહેવા જેવું નહીં અમારું આજનું જો તમને બતાવવા નીકળો ને એટલે આવું થયું અમારા આજના દિવસનું તો કશું કંઈ ખાસ છે નહીં પણ નોર્મલ એટલું સમજી લો કે તમને કલાકના $30 જેવું તમને આની અંદર મળે એટલું 25 થી $30 ની એવરેજ પડતી હોય છે અને ડિપેન્ડ તમે કયા એરિયામાં છો હવે કેવું છે કે સર્ચ બધા એરિયામાં અલગ હોય છે કે લાઈક તમે આ જોશો તો આ બધા એરિયામાં હું તમને પ્રમોશનનો એ લોકેશન બતાવું તો આવી રીતનો હોય છે આ જો સર્ચ આ રીતે હોય હા એટલે $2.4x એટલે ધારો કે સપોઝ $10 નું ઓર્ડર હોય તો એની જગ્યાએ તમને $24 મળે બીજા બધા એરિયામાં લોકેશનમાં વાઇઝ આ રીતે સર્ચ ચાલતું હોય એટલે જનરલી સમજો કે અહીંયા સપોઝ ધારો કે 1.7x છે અહીંયા 2.4 અત્યારે અમે ડાઉનટાઉનમાં છીએ અહીંયા 2.4x છે તો સપોઝ $10 નું તમે લો તમે કોઈ બી ટ્રીપ તો એની અંદર તમને $24 મળે એ રીતની જનરલી કેલ્ક્યુલેશન ટીપ અને એ બધું આવે તમારું એક્સ્ટ્રા હોય પણ આજનું તો કેલ્ક્યુલેશન કંઈ કરવા જેવું જ નહીં એટલે આમાં જનરલી કેવું હોય છે કે એવરેજ હોય છે કે ઘણા ફ્રાઈડે સેટરડે સન્ડે તમને 1 કલાકના 40 મળતા હોય છે એટલે ઓવરઓલ આખા વીકના તમે એવરેજ કરવા જાઓ તો આરામથી $25 ની આસપાસ થઈ જાય છે $25 થી $30 જેવું વીકની એવરેજ એટલી થઈ જ જાય છે આરામથી જનરલી પાર્ટ ટાઈમ માટે ઉબર ઇટ્સ બહુ સારી વસ્તુ છે. પાર્ટ ટાઈમ કરવી હોય તો વાંધો નહીં, બહુ સારી વસ્તુ છે. કેમ કે તમારું રેગ્યુલર ફૂલ ટાઈમ માં બી આપણે ફૂલ ટાઈમ માં પણ કરે છે. મારા ફ્રેન્ડ જે ઘણા ફૂલ ટાઈમ કરે છે, એ લોકો બી કરે છે. એ લોકો સવારે 10 થી તો 2 વાગ્યા સુધી. કેવું છે કે સવારે તમે 10 થી 2 નો ગાળો અને સાંજનો 5 થી 8-9 વાગ્યા સુધીનો ગાળો. આ ગાળો પીક ટાઈમ કહેવાય, કે એ સમય દરમિયાન તમને સારા એવા પૈસા ઉબર ઇટમાં મળે. ટૂંકમાં આપણે જે જમવાનો ટાઈમ હોય ને એ ટાઈમ, બપોરનો લંચ ટાઈમ અને સાંજનો ડિનર ટાઈમ, એ ટાઈમે જનરલી પૈસા વધારે મળે છે. એ લોકો 8 કલાકમાં, મારા ફ્રેન્ડે લાસ્ટ યર કરી હતી અને 70,000 અર્ન કર્યા હતા. 70,000 ખાલી ઉબર ઇટ્સમાં જ કર્યા. તમે રેગ્યુલર તમે જોબ કરવા જાઓ તો 30 થી 35 હજાર મેક્સિમમ. એનથી વધારે તમને કોઈ જગ્યાએ જોબમાં ના મળે. નોર્મલ જે સર્વાઈવલ જોબ કહો કે પછી લેબર જોબ કહો, એની અંદર તમને પછી કંપનીની જોબ હોય તો એ વસ્તુ ડિફરન્ટ છે, ફિલ્ડની જોબ વસ્તુ ડિફરન્ટ છે. બાકી આની અંદર તો તમને છે ને આની આજુબાજુ છે જનરલી 30-35 હજાર દરેક જગ્યાએ મળતા હોય. જનરલી તમારે જો એ જોબ પણ કરવી હોય તો પાર્ટ ટાઈમ માટે આ બેસ્ટ વસ્તુ છે. કે ઓવર ટાઈમ કરતા હોય જોડે તમે પાર્ટ ટાઈમ માં બી આ વસ્તુ કરો ને તો તમારી ઇન્કમ ડબલ થવાના ચાન્સીસ છે. અને આમાં ફાયદો એ મોટો છે કે પાર્ટ ટાઈમ તમે કરતા હો તો તમારો જે ગાડીનો ખર્ચો, પેટ્રોલનો ખર્ચો, ફોન બિલ, એ બધું ઉબર ઇટ્સના ખર્ચામાં માઇનસ થાય છે. અને પછી તમારે ટેક્સ પે કરવાનો હોય. એટલે તમને થોડી એ બી એક રાહત, થોડી બહુ નહીં પણ તમને એક રાહત મળી રહે તમારી ઇન્કમ માટે. તમારે કેમ કે જનરલી તમે જોબ કરતા હો તો તમારું આ બધું નથી કરવાનું, તમારે પોતાના પૈસા આપવાના, પોતાના. જરા આની અંદર તમને એ બાદ મળી જાય એટલે તમને થોડો બેનિફિટ, કેમ કે તમે એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ કહેવાઓ છો આમાં, એટલા માટે. તો આ હતી આપણી આજની ગુજરાતી વ્લોગ, જેની અંદર તમને મેં બતાવ્યું કે અહીંયા અત્યારે હાલ ઉબર ઇટ્સમાં કેવી રીતે કામ થાય છે. એકચ્યુઅલી આ એક ઓવરવ્યૂ તમને આપવાનો પ્રયાસ કર્યો, પણ નસીબ અમારું ખરાબ કે આજે કયો બિઝનેસ થયો નહીં. પણ જનરલી તમને એક ઓવરવ્યૂ મળી જાય કે આની અંદર ઉબર ઇટમાં અહીંયા આ રીતે કામ થાય છે. તો જો દોસ્તો તમને આ મારો ગુજરાતી વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો હું વધારે ગુજરાતી વ્લોગ બનાવવાની બી કોશિશ કરીશ અને તમને ગુજરાતીમાં માહિતી આપીશ. તો હવે મળીશું ફરીથી બીજી કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ અને આપનો દિવસ શુભ રહે. You see the drippy, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. You see the drippy, I'm fitted up. Hop in my car and the giddy up.